नमस्कार दर्शक मित्रों, હું છું વાહિદ નસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળી આજના મુખ્ય સમાચારો। ભરૂચ એસઓજી પોલીસે જોલા છાપા ડોક્ટરને અંકલેશ્વરના યોગીનગર ખાતેથી ઝડપી લીધો હતો। 21 જણા મેડિકલ સાધનો સાથે તેને જપ્ત કર્યો હતો। પોલીસે તેની નકલી ડિગ્રી અંગે તપાસ શરૂ કરી છે। ભરૂચ શહેર જિલ્લાને તાલુકામાં હાલ તો ડિગ્રી વગરના ડોક્ટરો ધમધમ તો ધંધો ચલાવી રહ્યા છે। આ નકલી તબીબો લોકોના જીવના જોખમ સાથે રમત રમી રહ્યા છે, શરીર સાથે જોખમી ચેડા કરી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આવો જ એક બોગસ તબીબની ધરપકડ કરી હતી। હાલ તો મેડિકલ વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને કોરોના જેવી મહામારી વચ્ચે જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટર ઉપર કાયદેક રીતે કાર્ય કરવા લેવાની આપેલી સૂચનાને માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોડાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ આર પુરિયા અને સબ ઇન્સ્પેક્ટર એન જે ટાપરિયાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, જેમાં એએસઆઈ દર્શકભાઈ ઘનશ્યામભાઈને મળેલી બાતમીના આધારે દીપુ કુમાર દંદરાલ બાલા ઉંમર 38 રહેવાસી યોગેશ્વરનગર અંકલેશ્વરનાઓને ઝડપી પાડ્યા હતા। તેઓ મેડિકલ ડિગ્રી વિના મેડિકલના સાધનો એલોપેથી દવા ઇન્જેક્શન સાથે ઝડપાયા હતા। કુલ્લે 24,915 નો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો હતો। આ સંદર્ભે પોલીસે બોગસ તબીબની ધરપકડ કરીને જીઆઈડીસી પોલીસ મથકમાં આ સંદર્ભે ગુનો દાખલ કરવાની તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય અને રાજ્યસભાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમના ભાઈ વિજયસિંહ પટેલ આમને સામે આવી જતા રાજકીય જંગ ખેલાઈ રહ્યો છે। ભાઈએ જ પોતાના રાજકીય વગ ધરાવતા ભાઈ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે। ધારાસભ્યના ભાઈએ આરોપ મૂક્યો છે કે સત્તાના દુરુપયોગ કરીને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી ધાકધમક્યો આપી રહ્યા છે। રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કૌભાંડ સામે અવાજ ઉઠાવ્યો છે। તેમજ તેમને ખોટા કેસોમાં ફસાવી દઈને આર્થિક તેમજ સામાજિક રીતે પાયમાલ કરવાના આક્ષેપ કરવાનો પત્ર લખતા જ સમગ્ર પંથકમાં ભારે હોબાળો મચ્યો છે। રાજ્યના સહકાર પ્રધાન અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કૌભાંડ સામે અવાજ ઉઠાવતા ખોટા પોલીસ કેસમાં ફસાવી આર્થિક તેમજ સામાજિક રીતે પાયમાલ કર્યા હોવાના સાથે સાથે પરિવાર સાથે આઘાત કરવા મજબૂર હોવાનું તેમણે વડાપ્રધાન મોદીને પત્રમાં લખીને જણાવ્યું છે। વિજયસિંહ પટેલે લખેલા પત્રમાં જણાવ્યા મુજબ 2015માં જાન્યુઆરી મહિનાની 14મી તારીખ રોજ હાંસોટ ખાતે કોમી રમખાણ બનેલ, જેમાં 2 હિન્દુ યુવાનો 1 મુસ્લિમ યુવાનનું મોત થયું। આ ઘટનામાં હત્યાના આરોપી હેઠળ મને ફસાવી દેવામાં આવ્યોનો આરોપ વિજયસિંહ પટેલ દ્વારા કરવામાં ભાજપના 4 ધારાસભ્ય ગણપત વસાવા, મુકેશ પટેલ, સ્વર્ગીય રાજારામ પટેલ, આત્મારામ પરમારના મળાતિયાઓ દ્વારા આલિયાબેટની 2,00,000 હેક્ટર જેવી જમીનમાં 2,000 બિન અધિકૃત તળાવની ભલામણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કરી હતી। બિન અધિકૃત તળાવમાં સાબિર કનુંગા નામની વ્યક્તિએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હતો। ગેમલસિંહ ઈશ્વરસિંહ દ્વારા મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। મારા ખેતરના રસ્તા પર કાયમી નળ નાખીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આર્થિક, માનસિક, સામાજિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે આપઘાત કરશે, તેમ તેમને નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીના એક સમયના સંઘનિષ્ઠ કાર્યકર્તા વિજય પટેલ દ્વારા હવે ભાજપના નેતાનો કૌભાંડ ઉલ્લા કરતા પત્ર લખ્યો છે। મારી જોડે 10 વર્ષથી પૂર્વગ્રહ રાખી, મારા નામ પર કોઈ ખેતીનું છે તે નામ પર નથી કરી આપતા, મારા ભાગમાં આવેલ જમીનોનો રસ્તાઓના કેસમાં પણ મારી જોડે સરકારી તંત્રનો ઉપયોગ કરી મારી વિરોધ તરફેણ જવાબ આવી મારી વિરોધમાં જવાબ આપ્યો, જવાબ બંધ મળ્યો। ત્યારબાદ હમો 2018ની અંદર હાંસોટ એપીએમસીના ચેરમેનના પદ તરીકે નિમણૂક થઈ મારી। અગાઉના વર્ષોમાં જે થયેલા કૌભાંડો એ ઉજાગર કરવા માટે મેં 144 કલમ હેઠળ નાયબ નિયામકશ્રીને પત્ર લખી, મુદ્દાઓ લખી, તપાસ માટે મેં રજૂઆત કરી છે લિખિતમાં। ત્યારબાદ એનો કોઈ નિર્ણય ચુકાદો ના હતા, મારે અને મારા ભાઈ જોડે જે પર્સનલ ઘરની એક મેટરથી પૂર્વગ્રહ હોવાથી મેં જે કાર્યો કર્યા છે એનાથી વિપરીત જઈ મારી સામે એક વિરોધ પ્રદર્શન કર્યું। આવનારી ચૂંટણીમાં મને ધમકી મળી કે તું વારંવાર ઊભો થઈ જાય છે, તારું આ વખતે ઊભો રહે, તારી ડિપોઝિટ જાય છે કે કેમ હું જોઈ લઉં છું,
आ चैलेंज मैं स्वीकारी तालुकानी हांसोटनी 15-16 बैठक पैकी 2 बैठक में मैं वानलेर बैठक पर मैं उम्मीदवार करी सुर्णकला तेरी बैठक पर मारा दीकराए उम्मीदवारी करी अमे अमारी लोकचाहना प्रमाणे लोकोनो जे लोकचाहना थी लोको अमारी साथे रहता चूतरी हाड़जीवाना बीके सहकार मंत्री ईश्वरसिंह पटेले मारा विस्तारना मारा टेकेदारों ढाक धमकी आपी विस्तारों मतदारों ढाक धमकी आपी नजीवा 4 मटना मारा छोकरो हारी जवा हारी गयो अने मारी वानलेर सीट पर थी मैं 2100 मतदार पैकी 400 मटनी सरसाईथी जीती जता એમનું સરકારમાં નામોસી થતા તાલુકામાં બે જેથી થતા મારી સામે ખોટા આક્ષેપો કરી હાલમાં મારી ત્યારબાદ બીજી તારીખે રિઝલ્ટ આવતા ત્રીજી તારીખે મને ધમકી આપી કે 302ની અંદર બી તને હું ફસાવી દઈશ તાર પર સજા કરાવીશ ત્યારબાદ એનાથી સંતોષ ન થતા ત્રીજી તારીખે ધમકી આપી કે ભાઈ તને એપીએમસીના ચેરમેન પદેથી પણ દૂર કરીશ કારણ કે હું સહકાર મંત્રી છું તમામ સહકારી તમામ અધિકારીઓ મારી અંદરમાં છે અને તે જ એના રિઝલ્ટના પરિણામ રૂપે 10/3 મારા ઉપર નોટિસ આવી 12/3 કે તમે આ કામગીરી કરવા નિષ્ફળ ગયા છો પણ જે તે સમયે અગાઉની જે બોડી હતી એની અંદર 1 કરોડની રિકવરી પાછળ 55 લાખના વકીલ ફી ઉધારેલ છે અગાઉ 2002માં જે વજન કાંટો લીધેલો હતો એપીએમસીમાં એ અગાઉના મારા સમય પહેલાં 5 ચેરમેન આવ્યા એમાં એ વજન કાંટો અત્યારે બિસ્માર હાલતમાં છે અમે એને હરાજી માટે જાણ પણ લખિતમાં લખવાના છીએ કે ભાઈની બિલ ઉપજાવ છે કારણ કે 15-20 વર્ષ જૂનો છે તે છતાં પણ એની ઉપર મારા ઉપર દોષ આરોપણ કરી અને મને જવાબ આપ્યો છે તો મારો જવાબ નકારી મને સસ્પેન્ડ કરેલ છે ત્યારબાદ ચૂંટણીની અંદર મિટિંગ સસ્પેન્ડ કર્યા બાદ હું મિટિંગમાં જતા એમના મરાઠિયાઓ દ્વારા મારા પર ગારમગાડી કરી મારવાની ધમકી આપી અને રિવોલ્વર પોલીસના દબાણથી એમણે રિવોલ્વર ટાંકી હોય અને ચોપડા સરકારી ચોપડા મંદિર એપીએમસીના ચોપડા ઝૂંટવાની પ્રયાસને ફરિયાદ દાખલ કરી મારી પર 506(2)/323 જેવી ખોટી કલમો લગાવી મને આર્થિક રીતે અન્યાય કરેલ છે હું આના બાબતે જો આ મારી પ્રક્રિયામાં જો કોઈ કાર્યવાહી ન કરે તો અમે અમારા કુટુંબ સહિત આત્મવિલેપન કરનાર છીએ. ભરૂચ શિક્ષણ અધિકારી અને સ્વનિર્ભર શાળાના સંચાલકો દ્વારા આજે આવેદનપત્ર આપીને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીઓને પરીક્ષા પૂર્વે તેમને વેક્સિન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી બોર્ડ પરીક્ષા પહેલાં ફરજિયાત રસીકરણ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા દર બોર્ડની પરીક્ષા 1 જુલાઈ 2021ની યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. જિલ્લામાં 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 10,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા પહેલાં 12ના વિદ્યાર્થીઓને વેક્સિનનો ડોઝ અને પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેનાર તમામને વેક્સિન આપી દેવામાં આવે તો પરીક્ષાના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે નિર્ભય બની પરીક્ષા આપી શકે છે. આ સાથે બાળકોની સુરક્ષા માટે ચિંતિત વાલીઓ તથા શાળા સંચાલકો અને સરકાર માટે પણ આ નિર્ણય રાહતરૂપ રહેશે. આ થકી આપણે તમામની સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે. ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત થતા શરૂ થયેલી તૈયારીઓ માટે શાળા સંચાલકો પણ ચિંતા સાથે આગળ આવીને રસીકરણની રજૂઆત કરી અત્રે તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. નમસ્કાર મિત્રો, કોરોનાની કાળની અંદર ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા 2 દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવી કે 1 જુલાઈ 2021ના દિવસથી 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. જે નિર્ણયનો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભરૂચ વતી હું વધાવું છું, સરકારને અભિનંદન આપું છું. હવે કોરોનાના કાળમાં જ્યારે આપણે પરીક્ષાનું આયોજન કરવાનું છે, બાળકો પરીક્ષા કેન્દ્રો પર ફિઝિકલ આવવાના છે, એવા સમયે બાળકો શિક્ષકો તે લોકો જ્યાં વ્યવસ્થામાં હાજર રહેનારા છે એવા તમામ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આજ રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી નવનીતભાઈ મહેતા સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે હજી પરીક્ષાને 1.25 મહિનાનો સમય હોય, આપણે તમામ લોકો ત્યાંના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એનું એગ્રેસિવલી રસીકરણ કરવામાં આવે જેથી બાળકો એક ભયમુક્ત વાતાવરણમાં અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં બેસી શકે અને આપણે સૌ લોકો
સાથે મળીને એમના સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. અમારી સરકારશ્રીને અપીલ છે કે આની કાર્યવાહી આરોગ્ય તંત્ર અને એક્સપર્ટ ડોક્ટરોની સલાહ લઈને તાત્કાલિક શરૂ કરવામાં આવે. પેરલ ફ્લો સ્કોડ દ્વારા રાજ્યમાં 14 જિલ્લાઓમાં યુવતીએ 27 થી વધુ વખત લગ્ન કરીને લોકોને છેતર્યા હતા, તેને ઝડપી પાડવામાં આવી છે. ભરૂચ જિલ્લાની બહાર નાસ્તા ભરતા આરોપીને પકડવા માટે ફરાર કેદી આરોપીને શોધવા માટે પેરલ ફોર્સ ટીમને જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેને લઈને આજે એક આરોપી મહિલાને ઝડપી લેવામાં આવી છે, જે ભરૂચ જિલ્લામાં જુદા જુદા લગ્ન કરાર અને ખોટા નામો કરી લગ્ન કરીને ખોટા દસ્તાવેજો સાથે ગુજરાતના 14 જિલ્લામાં 27 વખત લગ્ન કરી લોકો સાથે લગ્ન નામે ઠગાઈને વિશ્વાસઘાત કરતા, તેમજ મલેશિયા ખાતે પણ કરેલા ગુનામાં 4 વર્ષ સજા ભોગવી મહિલાને ઝડપી પાડી હતી. બનાવની માહિતી મુજબ વહીદા ઉર્ફે મુન્ની મિન્ના અલ્લા રખા પઠાણ રહેવાસી ઉમટા સ્કૂલની પાછળના હો. તેઓ લગ્ન કરાર દ્વારા જુદા જુદા ખોટા નામવાળા લગ્ન કરી સ્ટેમ્પ પેપર તૈયાર કરી ખોટા દસ્તાવેજો કરીને ગુજરાતમાં 14 જિલ્લાઓમાંથી 27 વાર લગ્ન કરી લોકો સાથે ઠગાઈ કરી હતી. ત્યારબાદ મલેશિયા ખાતે કરેલ ગુનામાં તે 4 વર્ષની જેલની સજા પણ ભોગવી ચૂકી હતી, જેના આજરોજ તેના ઘરેથી પેરલ ફોર્સ સ્કોડે ઝડપી લીધી હતી અને પોલીસે તેને એ ડિવિઝન પોલીસના હવાલે કરી હતી, જેમાંથી હવે ગુજરાત રાજ્યમાં 14 જિલ્લા કઈ કઈ જગ્યા પર તેણે લગ્ન કર્યા હતા અને કઈ કઈ છેતરપિંડી કરી હતી એની વિગતો આવનારા દિવસોમાં ખબર પડશે. ભરૂચના જનોરના ગ્રામજનો દ્વારા જનોર ફીડર હીડર આવતા 20 થી વધુ ગામોને નિયમિત વીજ પુરવઠો મળે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ તાલુકામાં આવેલા જનોર ફીડર ક્ષેત્ર આવતા 20 થી વધુ ગામોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત રહેતા ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી રાબેતા મુજબ વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. અગાઉ આવેલા વાવાઝોડાના કારણે ઠેર ઠેર વીજ પોલ ધરાશયી થયા હતા, અનેક ગામોમાં અંધારપટ છવાયો હતો. આવી જ કંઈક હાલ ભરૂચ તાલુકામાં આવેલા 20 થી વધુ ગામો છે. જનોર ફીડર હેઠળ આવેલા અંગારેશ્વર સહિત 20 થી વધુ ગામોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત રહેતા ગ્રામજનો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઘણા લોકો હોમ આઇસોલેટ છે, ત્યારે વીજળી ના મળવાના કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ખેતી વિષયક વીજળી ન મળતા ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં ફૂલોની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ વીજળી ન મળવાના કારણે સિંચાઈનું પાણી સમયસર ન મળતા જેના કારણે પાક નિષ્ફળ થવાની આરે છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવે તો તેઓ દ્વારા ઉડાવ જવાબો આપવામાં આવે છે. આ પ્રશ્નના નિરાકરણની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવે તે માટે એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે. ભરૂચ જિલ્લામાં અને દેશભરમાં કોરોના મહામારીના સંક્રમણથી લોકો મૃત્યુ પામી રહ્યા છે. જનોર ફીડર જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું જે મથક આવેલું છે ત્યાં 20 થી 22 ગામડાઓ આવેલા છે અને ત્યાં છેલ્લા 15 થી 20 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને સરકારની યોજના પ્રમાણે જે આર્થિક રીતે પછાત હોય એ લોકો હોમ ક્વોરન્ટાઇન થાય અને ગામડાઓમાં પણ સ્કૂલમાં હોમ ક્વોરન્ટાઇન કરવાની યોજના બનાવી છે ત્યારે છેલ્લા 20 દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો છે. ઓક્સિજન અને ઓક્સિમીટર બંધ થઈ જવાના કારણે લોકો મૃત્યુ પામે છે. 8 થી 10 લોકો જીબી સપ્લાયના કારણે સીબી સપ્લાય બંધ થવાના કારણે મૃત્યુ પામ્યા છે. જીબી કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં જે સબસ્ટેશનના અધિકારીઓ છે તે ખોટી રીતે સરકારી કામમાં દખલગીરી કરશો તો તમને પોલીસ કેસ કરીને ફિટ કરી દેશું એવા જવાબો આપે છે. આજે 20 દિવસથી એગ્રીકલ્ચરની જે લાઇટ છે, એગ્રીકલ્ચરનો જે સપ્લાય છે તે બંધ છે. એક બાજુ વાવાઝોડું, એક બાજુ ઉનાળુ સિઝન ચાલે છે. ખેડૂતોને બોરિંગ વીજ સપ્લાયના કારણે બંધ થવાના કારણે કરોડોનું નુકસાન થયેલું છે. ત્યારે આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર અપાયા છે, જે ખેતીને નુકસાન થયું છે તે અને જે કોરોનાથી જીબી સપ્લાય બંધ થવાના કારણે મૃત્યુ થયા છે એમને જીબી વળતર આપે એવી માંગણી કરતા અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. અને જો આ માંગણી નહીં સંતોષાય તો અમે કલેક્ટર કચેરી બહાર ધરણા પર ઉતરવાના છે. બંધ હાલતમાં પડેલા વિડિયોકોન કંપનીના સ્ટોર રૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
भरूच जिल्लामां आवेली કંપનીઓમાં છાસરે આગ લાગવાની ઘટના થઈ હોય છે કાં તો આગ લગાડવામાં આવે છે અથવા તો શોર્ટ સર્કિટથી આગ થતી હોય છે તેવો રિપોર્ટ હરમેશા આવતો હોય છે ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ગામ નજીક હાલ બંધ હાલતમાં આવેલી વિડિયોકોન કંપનીના સ્ટોરરૂમમાં આજ રોજ અચાનક આગ આટી નીકળી હતી કંપનીમાં ફરજ જતા સ્ટાફમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો ચાવજ નજીક આવેલી વિડિયોકોન કંપની વર્ષોથી બંધ હાલતમાં પડી છે સ્ટોરરૂમની અંદર સ્ટોર કરવામાં આવેલ સાધન સામગ્રી આગમાં પડીને આગ થવાના સમાચારો પ્રાપ્ત થયા છે જો કે આજ રોજ વિડિયોકોન કંપનીમાં સ્ટોરરૂમ લાગેલી આગને લઈને આગને કાબૂમાં લેવા માટે 5 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી જો કે સદનસીબે બંધ કંપનીમાં ગણતરીના લોકો હાજર હોવાથી જાનહાડી પડી હતી ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો દેશના પ્રથમ વડાપ્રધાન અને આઝાદીને લડાવેલા ગાંધીજીના સાથી એવા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પરમી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જવાહર મ્યુનિસિપલ ભવન ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા આપવામાં આવી હતી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે 56મી પુણ્યતિથિ નિમિત્તે એટલે કે 27 મે 1964 રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું આજે પંડિત નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જવાહર મ્યુનિસિપલ ભવન બહાર આવેલ પંડિત જવાહરલાલ નહેરુના પુત્ર સ્વચ્છ કરી પુષ્પહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ વિકી શોખી પાલિકાના વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ સુલેમાન પટેલ નિકુલ મિસ્ત્રી સહિત આગેવાનો હાજર રહ્યા હતા જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિ પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ એમને કોટી કોટી યાદ કરે છે જવાહરલાલ નહેરુજીએ દેશની આઝાદી માટે 3000 દિવસ કરતાં વધુ જેલમાં વિતાવ્યા છે દેશની આઝાદીમાં એમનો સૌથી મોટો શિફાળો ગાંધીજી જોડે ગણાય બીજું દેશની આઝાદી પછી દેશને ડેવલપમેન્ટ કરવા માટે અલગ અલગ ડેમ હોય કે ભાઈ કોઈ એમ્સ હોય કે બધી ડેવલપમેન્ટમાં આ દેશને ઘણો ડેવલપ કર્યો છે તો આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ એમને કોટી કોટી વંદન કરે જ ને યાદ કરે છે વાલિયા તાલુકાના હીરાપુર ગામમાં સિક્યુરિટી ગાર્ડ ઉપર કેટલાક લોકોએ પત્નીની સંકાના સંબંધોની રીસ રાખીને માર મારતા તેનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી 3 લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે વાલિયા તાલુકાના હીરાપુર ગામમાં વચલા ફળિયામાં રહેતા 45 વર્ષીય ગુમાનભાઈ વસાવા કે જે ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે તેઓ ગત રાત્રિના નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન સુકા વસાવે પોતાની પત્નીના આડા સંબંધ અંગે ગુમાનભાઈ વસાવા સાથે ઝઘડો કર્યો હતો સુકાભાઈના પુત્ર કૌશિક વસાવા વિક્રમ વસાવા અને ઉમેશ વસાવા કુવાડી ધરિયા વડે તેઓ ઉપર તૂટી પડ્યા હતા ગુમાનભાઈ વસાવાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવતા વચ્ચે પડેલ કૃષ્ણ વસાવા અને પરેશ વસાવા તેમજ શંભુ વસાવા ઉપર પણ હુમલો કરતા તેઓને ઈજા પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર વાલીની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઘાયલ ગુમાન વસાવાની હાલત વધુ ગંભીર જણાતા તેઓને સારવાર અન્ય ખસેડવામાં આવતા હતા ત્યાં માર્ગમાં તેઓનું મોત નિપજ્યું આ બનાવ અંગે વાલિયા પોલીસે પિતા અને 3 પુત્રો વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે વાલિયા તાલુકાના હીરાપુર ગામે રહેતા ગુમાનભાઈ માનતાભી વસાવાનો કે જેમનું ગત તારીખ 26/5/2021 ના રોજ રાત્રિના 9:45 વાગ્યાના અરસામાં પોતે પોતાની નોકરી તરફ જતા હતા ત્યારે સુકાભાઈ પરસોત્તમભાઈ વસાવા તથા તેમના 3 દીકરાઓ દ્વારા તેમને અટકાવી એકસમ થઈ તેમના પર ચપ્પા અને ધારિયા વડે હુમલો કરી કપાળના ભાગે અને મોઢાના ભાગે તેમને ઈજાઓ પહોંચાડી તેમને વાલિયા તથા ત્યારબાદ અંકલેશ્વર ખાતે સારવાર અર્થે મોકલવામાં આવતા મરણ જાહેર કરવામાં આવેલ જે અંગે વાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે નેત્રંગ તાલુકાના મચમાડી ગામે જમીનની તકરારમાં 9 જેટલા લોકોએ 60 વર્ષ વૃદ્ધ ઉપર લાકડીથી તૂટી પડતા તેનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું નેત્રંગ તાલુકાના મચમાડી ગામ ખાતે ગત રાત્રિના સમય 9 જેટલા આરોપીએ ભેગા મળીને એક વૃદ્ધની હત્યા કરી નાખી હતી જેમાં બનાવની મળતી માહિતી મુજબ મચમાડી ગામે રહેતો વલુસિંહ વસાવા અને દિનેશ વસાવા વચ્ચે જંગલ ખાતાની જમીનની બાજુમાં બંનેની જમીન આવેલી છે બંને વચ્ચે શેડા વચ્ચેની એની જમીન માટે તકરાર ચાલતી હતી દિવસ પહેલા જે દિનેશે ખેતાના વાડ તેમજ શેડાની વાડ સળગાવી નાખતા વલુસિંહ વસાવાએ તેને ઠપકો આપ્યો હતો લાંબા સમયથી ચાલતી શેડા બાબતની તકરાર દરમિયાન વલુસિંહે જંગલ ખાતાની માપણી કરાવી એમાં વલુસિંહ જમીનના આરોપી દિનેશ વસાવા વાવેતર કરતો હતો એ બાબતમાં રીસ રાખી મોડી સાંજના સમયે 7 કલાકના આસપાસ 9 જેટલા આરોપીએ ભેગા મળીને તેને માર માર્યો હતો ગંભીર ઇજા પહોંચતા વલુસિંહ વસાવાને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો ત્યાંથી રાજપીપળા લઈ જતા તેનું મોત નિપજ્યું હતું બનાવ સંદર્ભે પોલીસે ગોવિંદ મોહન વસાવા જીતેન્દ્ર મોહન વસાવા મુકેશ વસાવા અને દિનેશ વસાવા ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે નેત્રંગ તાલુકાના મચાવડી ગામે તારીખ 25/5/2021 રોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં મરણ જનાર વાલુસિંહ રૂપસિંહ વસાવા કે જેમના પર ગોવિંદ મોહનભાઈ વસાવા અને અન્ય બીજા 7 થી 8 ઇસમો દ્વારા
गैरकायदेसर मंडली रची तेमने माथाना भागे लाकड़ाना हथियार वड़े मार मारी तेमने इजा पहुँचाड़ी जेमने नेत्रंग अने त्यारबाद राजपीपड़ा हॉस्पिटल खाते लई जता बलूसिंह रूपसिंह वसावा के जेमनुं मौत थयुं जेना आधारे उमरला पोलीस स्टेशनमां गुनो नोंधी तपास करता हालमां आरोपी गोविंद मोहनभाई वसावा तथा जितेन्द्रभाई मोहनभाई वसावा दिनेशभाई तथा मुकेशभाई वसावा मचापड़ी गामनाओने हस्तगत करी हाईकोर्टनी गाइडलाइन मुजब कोरोना रिपोर्ट करावी तेमने अटक करवामां आवेल छे અને આગળ તપાસ ચાલુ છે। ભરૂચ તાલુકાના બોલાવ ગામનો તળવા ગ્રામ પંચાયતના 20 લાખના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે। ભોલાવ તળાવ જેનું અસ્તિત્વ પણ ન રહે તેવી દશા થઈ હતી, જે ભોલાવના ઇચ્છા સરપંચના સભ્યના પ્રયાસથી હવે રૂબરૂ ઓવરબ્રિજ પરથી પસારતા નજરે પડતા તળાવનું આજે 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 6 વડોની ગ્રાન્ટમાંથી 20 લાખના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે। જેના લઈને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ભોલાવ ગ્રામ પંચાયતના ઇચ્છા સરપંચ અને સભ્યએ જણાવ્યું હતું કે લાઇટિંગ, વૃક્ષો તેમજ બેસવા સહિતની વ્યવસ્થા કરી સુંદર પિકનિક પોઈન્ટની ભેટ લોકોને આપવા અમે જઈ રહ્યા છે, જેથી મોટાભાગની કામગીરી ચોમાસા પૂર્વે પૂરી થઈ જાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વિકસતા ભોલાવને તળાવના બ્યુટીફિકેશન બાદ એક પિકનિક પોઈન્ટની ભેટ આપનાર છે, જે અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણા સ્વરૂપ। યુવરાજસિંહ સંજયસિંહ પરમાર, ઇન્ચાર્જ સરપંચ ભોલાવ ગ્રામ પંચાયત। ભોલાવ ગ્રામ પંચાયતના વિસ્તારમાં જે તળાવ વર્ષોથી દેખાતું ન હતું એ તળાવનું બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે। હું અને અમારી ટીમ દ્વારા ભોલાવ પંચાયત વિસ્તારમાં જે રહીશો છે તેમની ઘણા વર્ષોથી માંગ હતી કે અમે આજે પૂરી કરવા જઈ રહ્યા છે, તે બદલ હું ખુશી વ્યક્ત કરું છું। અને ભોલાવ પંચાયત વિસ્તારમાં અમે પિકનિક પોઈન્ટ તરીકે એક બની શકે એવું અમે બનાવવા જઈ રહ્યા છીએ। તેની માટે સગવડમાં અમે ઝાડનું વૃક્ષારોપણ કરવાના છે, ત્યારબાદ લાઇટો અને વોકિંગ ટ્રેક આ 3 વસ્તુનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, અને બધા અહીંયા હરીફરી શકે, સાંજે ચાલી શકે એ રીતે આખું બ્યુટીફિકેશન કરવાના છે। તે માટે હું સોસાયટીના અને મારા પંચાયતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।